અને હિન્દુસ્તાનના નકશામાં નજર કરો તો હિન્દુસ્તાનનું હૃદય કહેવાય એવું ગુજરાત દેખાય. એ ગુજરાતના નકશામાં નજર કરો તો ગુજરાતનું હૃદય કહેવાય એવું કચ્છને કાઠિયાવાડ દેખાય. એ કચ્છને કાઠિયાવાડના નકશાની માલી પર તમે નજર કરો તો કચ્છને કાઠિયાવાડનું હૃદય કહેવાય એવો સોરઠ પ્રદેશ દેખાય. એ સોરઠ પ્રદેશના નકશાની માલી પર નજર કરો તો સોરઠ પ્રદેશનું હૃદય કહેવાય એવો વિસાવદર તાલુકો દેખાય. અને એ વિસાવદર તાલુકાના નકશાની માલી પર નજર કરો તો વિસાવદર તાલુકાનું હૃદય કહેવાય એવું આ હાપર ગામ દેખાય. અને એ હાપર ગામના નકશાની નવલિપા નજર કરો તો એનું હૃદય કહેવાય એવું આ કનક ભુવન આશ્રમ દેખાય. અને એ કનક ભુવન આશ્રમના નકશાની માલી પર નજર કરો ને બાપ, તો દેવાદિદેવ મહાદેવના જ્યાં પારણા થતા હોય, જ્યાં સ્મરણ થતા હોય, જ્યાં નામના ગુણગાન ગવાતા હોય એવો આ સુંદર મજાનો જ્ઞાન યજ્ઞ જોવા મળે. અને પૂજ્ય મોટા બાપુ અને છોટા બાપુ અને આપ જેવા તમામ મહેમાનોના અહીંયા દર્શન થાય, જોરદાર તાળીઓ તો તમામ દાતાઓને એક વખત વધાવી લો. મારે શરૂઆત જે કરવી છે ને પરી બાપુ, આપે છેલ્લે જે વાત મૂકી ત્યાંથી મારે શરૂઆત કરવી છે. કોઈ જીવ સંસારનો ત્યાગ કરી અને પરમાત્માને પામવા માટે એક અલગ દુનિયામાં જાય ને ત્યારે પૂર્વાશ્રમને ભૂલી જાય. મને કદાચ વર્ષમાં 60, 70, 80, 100 જેવા કાર્યક્રમો કરવાનો અવસર મળતા હશે, અનેક જગ્યાએ વાતો કરવાનો સમય મળતો હશે, પણ પહેલી વખત ધીરુભાઈ મને એવો અવસર મળ્યો છે કે બે બાપુ હોય, મોટા બાપુ છોટા બાપુ બંને માતાજી હોય, અને પહેલી વખત એવા કોઈ એમની નિશ્રામાં, સ્ત્રી શક્તિની નિશ્રામાં આવો કાર્યક્રમ થતો હોય એવો પહેલો પ્રસંગ છે. ને એ માટે મોટા બાપુ અને છોટા બાપુને તો જેટલા તાળીઓના નાદથી વધાવો ને એટલા ઓછા છે. પૂર્વાશ્રમને કોઈ યાદ ના કરે પણ પરી બાપુ તમારી વાણી પણ એવી મધુર, અને દીકરીની વાત કરતા હોય એટલે કોની આંખમાં પાણી ના આવે. કાલી ઘેલી કે કુબડી જે ઘર દીકરી ન જાય એની જીવન કેરી જોતમાં સાહેબ કાયમ અંધારા થાય. એક દીકરી આવી મળી ગયો ને બાપ તમારા હાથ હાથ ભવને તારી દે. અને અહીંયા તો આવી બબે દીકરીઓ આવા સુંદર મજાના સાહેબ સંસારના ત્યાગ કરી અને આવા આશ્રમની અંદર હજારો લોકોના મુમુક્ષુ તરીકે, કલ્યાણકારી તરીકે બેસી અને જીવને શિવની સાથે ગતિ કરાવતા હોય ત્યારે એમના વંદન કરવા ઘટે. એટલે પૂજ્ય મોટા બાપુ અને છોટા બાપુના ચરણોમાં વંદન કરું, પણ મને તો એમાં એક દીકરી દેખાય અને એટલે કહેવાનું મન થાય કે ખાલી ઘેલી કે ગુબડી જે ઘર દીકરી ન જાય એની જીવન કેરી જ્યોતમાં સાહેબ કાયમ અંધારા થાય. એક નાની એવી દીકરી બાપુની બાજુમાં બેઠી છે, એવી દીકરી હોય અહીં આગળના ભાગમાં બેઠેલો એક દીકરો હોય, દીકરાને બોલાવો, એના હાથની માલી પર 5 પાણા આપો અને રતિભાઈ એને એમ કીધું હોય કે દીકરા આ 5 પાણા લે અને આકાશની માલી પા ઉછાળ. એ દીકરો 5 પાણા આકાશની માલી પા ઉછાળે, ઉછાળેલો પાણો પાછો એના હાથમાં આવે તો પાણો પાણો જ રહે. પણ એક દીકરી બેનને બોલાવી અને એમ કહી કે દીકરી બા આ લે આ 5 પાણા અને આકાશની માલી પા ઉછાળ. અને એ દીકરી બેન 5 પાણા આકાશની માલી પા ઉછાળે અને ઉછાળેલો પાણો સાહેબ એના હાથમાં આવે ને તો એના હાથની કરામત એવી છે કે પાણો પાણો નો રહે, પાચી કા થઈ જાય, એનું નામ દીકરી. અને એટલે અમારો કવિ એમ કહે છે, બાપુના ધર્મ પર એમના ભાઈ બને છે તો એવો અહીંયા આવી જાય છે. પધારો પધારો, જોરદાર તાળીઓથી આવકારો. પૂજ્ય પરી બાપુનો પરિવાર, માતાજી પધાર્યા છે, પરિવાર પધાર્યો છે, બહુ રાજી થવાય એવી વાત છે કે પરિવાર સાથે આપ સૌ પધાર્યા છો. ત્યારે 11,000 રૂપિયા અમારે વિલાસબેન રસિકભાઈ કાનાણી ગામ સમઢિયાળા મુલાણીના અમારે વિલાસબેન 11,000 રૂપિયા આપે છે. જોરદાર તાળીઓથી એમને વધાવો. અને હું સ્મરણ કરતો હતો અને વચ્ચે વાત રહી ગઈ હતી, પરી બાપુ અહીંયાથી થોડાક ઉતરાતા હાલો તો પરબની જગ્યા આવે, પણ પરબની જગ્યાએ વળવા માટે ડાબા હાથમાં તમે રસ્તો ઓળંગો ને, ડાબા હાથમાં વળો ને
ઈ છોકરી ઉપર એક કોલેજ છે, નિહાળ છે, અને નિહાળની માલિકા માસ્તર માસ્તર છું, શિક્ષક છું, પ્રોફેસર છું, જે કહો તે, અને માથી વધે ને એનું નામ માસ્તર. તમે માસ્તર માસ્તર કરો પણ માં કરતાં જેનો ગુણ વધારે હોય એ માસ્તર. અને એટલે ત્યાં શિક્ષક છું ને એ અમારી કર્મભૂમિ, એ કર્મભૂમિની માલી પાસેથી બરવાળા ગામમાં સૌરાષ્ટ્રની અંદર લગભગ 150-200 ગૌશાળાઓના કાર્યક્રમમાં જવાનું થયું છે. પણ એક જ જગ્યા એવી છે, એક જ ગામ એવું છે કે જ્યાં ગૌશાળાનું સંચાલન એ મહિલા મંડળ કરે છે, ને એવું બરવાળા ગળત બરવાળા ગામ, એમાં બરવાળા ગામના ગૌશાળાનું મહિલા મંડળ જે આખું સંચાલન કરે છે, બધા બહેનો અહીંયા આવ્યા છે, એમને જોરદાર તાળીઓના નાદ સાથે એમને આવકારીએ. અને અહીં બહેનોને મામી જેટલા બેઠા એને વિનંતી કરું, ગાયું એક એક રાખજો, થોડા વાયદા કરવા પડે તો વાંધો નહીં, કહટામણ અમારા મામાને દેજો માં, અને થોડુંક થોડુંક કામ કરજો. હું અહીં જોતો હતો, રાસ લેતા હતા, પરીબ બાપુએ બોલાવ્યા તઈ, અમારા બે ચાર મામી તો હાલી નહોતા આગતા, હાંફ ચડી ગયો, તોય જે 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 હાલ્યા આવતા. પણ હવે એ આ છે ને શરીર એટલે વધી ગયા, ભેહુંના દૂધ એ તો જળ તત્વ છે, અને ગાય છે ને ચેતન તત્વ છે, એટલે ગાયના દૂધ પાજો તમારી પેઢીયું પેઢીયું રાજી થાય, તાકાતવાળી થાય અને સમર્થ બનશે. એટલે મારી બરવાળા ગૌશાળાની બહેનો જે આવી છે, બહેનો બધાને જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. અને આટલી વાત સાથે ફરી વાતને હું મૂકું આગળ. એટલે આ દીકરીની આપણે વાત કરતા હતા, 21મી સદી, વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ. આપણે એમ કહેતા હતા કે આપણા વડીલો ને આપણા ભાભલાઓ છે ને એને દીકરીઓને દૂધ પીતી કરી. પણ ધીરુભાઈ આપ સૌ જાણો છો કે દીકરીને દૂધ પીતી કરવા માટે પહેલાં જન્મ આપવો પડે, પછી મોટો ટોપ ભરવો પડે, ખર્ચો કરવો પડે દૂધનું, અને એમાં દીકરીઓને રમતી મૂકી દેતા દીકરી એમાં ડૂબી જતી, અને દીકરીને દૂધ પીતી કરી એવો આ એક જૂના સમયનો ખોટો રિવાજ. દીકરીઓ વાલી નહીં કે ગમે તે કારણ દીકરીને સાપનો ભારો ગણે. પછી પરીબાપુ કહેતા હતા દીકરી તો વાલનો દરિયો, પણ એ સમય. પણ એટલે 21મી સદી આવી, ટેકનોલોજીનો વિકાસ થયો, માના ઉદરમાં દીકરો છે કે દીકરી છે એ પણ ખબર પડી જાય. એટલે દીકરીને જન્મ આપવાની વાત નીકળી ગઈ, અને દીકરીને માના ઉદરની માલિપા જ મારી નાખે એવો 21મી સદીનો આ વિકસિત સમાજ થયો. અને એટલા માટે માના ઉદરમાં બેઠેલી એક દીકરી એમ કહે છે કે માં તારી આંગળી પકડીને ચાલવા દે, મને આ જગતમાં મને આવવા દે, ઝાંઝર ચણિયા ચોળી અને ગીત મને રૂડા ગાવા દે, કે માં મને આ જગતમાં આવવા દે, માં મને આ જગતમાં આવવા દે, માં મને આ જગતમાં આવવા દે, એમ એક દીકરી માના ઉદરમાં કહે છે. માતાઓ બહેનો અને દીકરીઓ, તમને એટલી પ્રાર્થના કરું, કોઈ સુંદર ને શુભ કાર્ય ના થઈ શકે તો કંઈ નહીં, અહીંયા કનક આશ્રમમાં કોઈ ફાળો ન આપી શકો ને તોય મંજૂર છે, બાપુને ન આપી શકો તોય મંજૂર છે, ફરી બાપુ ન આપો તોય મંજૂર છે, પણ દીકરીઓના અવતરણને રોકતા નહીં, આટલું કરશો ને તોય કાળીઓ ઠાકર અને દેવાધિદેવ મહાદેવ બે તમારા ઉપર રાજી થાય. અને આ તો સૌરાષ્ટ્રની ધરતી છે, અને સૌરાષ્ટ્રની ધરતી એટલે સંત સુરાની ધરતી કહેવાય. કે નરસૈયો નાચીયો જ્યાં નેહમા, અને સંપદા પામીયો જ્યાં સુદામો, વીર ગાંધી દયાનંદ જ્યાં નિપજા, ભાટને ચારણો ભભતકતા કવિત જ્યાં, સતી અને સંતનો જ્યાં વિસામો, કે ભારત ભૌમની વંદુ તનિયાવડી, કે ધન્ય હો બાપ સૌરાષ્ટ્રની ધરતીને. ઝવેરચંદ મેઘાણીએ એમ કીધું કે સૌરાષ્ટ્રની આ ધરતી છે ને એ હિન્દુસ્તાનની દીકરી છે સાહેબ, અને દીકરીના ખોળામાં બેઠા હોય ને તે ખોટું ના કરાય, એટલું મનમાં રાખી અને જીવનમાં આગળ વધજો. આ દીકરીના ખોળામાં આપણે બેઠા છીએ તમે ને હું બધાય, અને એવી સૌરાષ્ટ્રની ધરતી એટલે કેવી ધરતી. હમણાં પ્રસાદ લેવાની વાત આવશે, કોઈ રૂપિયો દેવાનો નહીં, અને બધાય આવે, હવ આવે, નાના મોટા બધાને પ્રસાદ મળે, ને જાતિ પૂછે ને જ્ઞાતિ પૂછે. પણ કેવી આ કાઠિયાવાડની ધરતી, કે બાર ગાંવ વાલો તો પરબ મળે, બાર ગાંવ વાલો તો પીરાણું મળે, બાર ગાંવ વાલો તો હતાદર મળે, બાર ગાંવ આમ ઓતરાદા હાલો તો જલા જલાના નાદ થતા હોય વીરપુરનું ધામ મળે, બાર ગાંવ ઉગમણા હાલો તો ફતેપુરના ભદનની માલિપા. 225 વર્ષથી એ ભોજલરામ બાપો એ સેવાની ધૂણી દખાવીને બેઠો હોય, રામ રોટલો પીરસાતો હોય, ત્યાંથી ચલાલાની માલિપા આગળ વધો તો દાન ગીગડો બેઠો હોય, ત્યાંથી બગદાણે જાઓ તો બજરંગદાસ બાપો બેઠો હોય, અને સાહેબ નામ ઠામ ને ઠેકાણું પૂછ્યા વગર રોટલો ઓટલો આપે ને સાહેબ, એ કાઠિયાવાડની ધરતી છે.
અને આવી કાઠિયાવાડની બાકી વિરમગામ વટો અંબાજી મંદિર એટલે હિન્દુસ્તાનના સર્વશ્રેષ્ઠ જે પાંચ મંદિરોમાંના એક મંદિર એટલે અંબાજીનું મંદિર. અને ત્યાં ભોજન લેવું હોય તો 25 રૂપિયા તમારે દેવા પડે ને પછી ભોજન મળે સાહેબ. પણ કાઠિયાવાડની ધરતી પર કોઈ મંદિરની માલી પર આવેલા જાઓ, કોઈ દેહાણ જગ્યાની માલી પર આવેલા જાઓ, એ હતાધારની અંદર એ દાન આપા ગીગાના તેજ તપે, એ પાડોય પીર થઈને પૂજાય, એ જલારામ બાપાઓ એની ઘરવાળીને એમ કહે કે જા એ ભગત એ બ્રાહ્મણ દેવતા લેતો જા, મારી ઘરવાળી તને સેવામાં દીધી, એ કાઠિયાવાડની ધરતી છે. અને એ કાઠિયાવાડની ધરતી ઉપર ઊભા છે, બેઠા છે ત્યારે આપ સૌને વિનંતી છે કે દીકરીઓને માના ઉદરની માલી પર મારતા નહીં બાપ. અને આ સંત કેવા સંત કે સાચા સંતથી સરી ગયા કઈક જીવો ના કાજ, એવા સંતને સેવવાને અવસર આવ્યો છે આજ. હું અહીંયા બહુ વર્ષોથી આવું પૂજ્ય બાપુ પાસે, મોટા બાપુ છોટા બાપુના પ્રેમ મને મળે, અહીંયા આશીર્વાદ લઈએ બંને આવીએ અમે જ્યારે જ્યારે મામાને ત્યાં આવવાનું થાય. પણ મને ક્યારેય પૂછે મોટા બાપુ કે છોટા બાપુ પાસે ભૌતિક સાધનોની વાતો નથી સાંભળી મેં કે ભાઈ મારે આશ્રમમાં આ કરવું છે ને આટલા રૂપિયા ભાણાભાઈ જોઈએ છે ને આમ કરવું છે, ક્યારેય નહીં. એટલો નિર્લેપ ભાવ. નહીતર હવે સમય બદલાયો છે, 21મી સદીમાં સાધુ સંતોમાં પણ એ વૃત્તિ આવી છે કે ભૌતિક સાધનો તરફ વળ્યા છે, મોટી મોટી ગાડીઓ જોઈએ છે, મોટો બંગલો બનાવવો છે, ક્યાંક ફાર્મ હાઉસ બનાવવું છે, બધું કરે છે. પણ મોટા બાપુ અને છોટા બાપુના એ ભાવને મેં અહીંયા વર્ષોથી જોયો છે કે નિર્લેપ ભાવે બસ એક જ મારો રામ ધણી અને એને ભજ્યા કરો. અને એટલા માટે સીતારામ સીતારામના નાદ થતા હોય. અને જો તમે ક્યારેક આંખું બંધ કરી અને હાલી હગો ને તો હાલ જેવા ધરતીની માલી પર ખુલ્લા પગે તમને ધરતી પણ જવાબ દે સીતારામ સીતારામ સીતારામ. એવી આ ધરતી છે. અને એ ધરતી પર આપણે આ સુંદર મજાનો અવસર આવ્યો છે. જીવનો કલ્યાણનો માર્ગ એ શિવ દ્વારા જ થઈ શકે, બાકી કોઈ ના કરી શકે. આપણે કૃષ્ણને મારીને, કૃષ્ણ જગતનો નાથ છે, એ જગતમાં જોઈએ આપીએ, મુખે મોરલી અને માથે મોરપીચ, કે હે હોકારો દેજે દેવ દ્વારિકા વાળા, એમ કહીએ તો હોકારો દે, પડકારો દે, લક્ષ્મીજી હોતો આવે, એ ભોગ આપે, સંપત્તિ આપે, સાધન આપે, પણ સાહેબ મનનું સુખ ના આપે. મનનું સુખ જોતું હોય ને તો એક જ આપી શકે, અને એ દેવાધિદેવ મહાદેવ બાપ આપી શકે, બીજો કોઈ ન આપી શકે. પછી બાપુ હંમેશા સીતારામ સીતારામ કહેતા હોય ને એટલે જગતમાં મોટું કોણ? પૂરી બાબુ આપ સૌને પણ વંદન, ફરી એક વખત વ્યાસપીઠને વંદન, તમામ જે મહેમાનો પધાર્યા છે એને વંદન.